ધર્મને આરાધવા માટે ધર્મી વચ્ચે રહેવું જોઈએ. જે ધર્મી વચ્ચે રહેતો નથી એ ધર્મની આરાધના કરતો નથી. એ શાસ્ત્રમાં શ્રાવકો મુખ્ય કે સાધુ મુખ્ય એમાં મુખ્ય કોણ? સાધુને પણ એકલા રહેવાની બને કે શ્રાવકોને એકલા રહેવાની છૂટ? મોટા ધર્મીને એકલા ન રહેવાય તો નાના ધર્મીને એકલા રહેવાય રહેવાય. એટલે શ્રાવકો પણ પરદેશમાં જે જાય છે એ બહુ મજબૂત થયેલા હોય અને સાબદ હોય, ન છૂટકે જતા હોય તો વાત જુદી છે. બાકી એના જીવનમાંથી ધર્મની રુચિ અને ધર્મના શ્રદ્ધા એ બધું ખતમ થતું આવે છે. આપણી આટલી વાત છે કે ધર્મ નિરંતર વધતો આવે, બે પાંચ ભાવમાં આત્મા કેવળ જ્ઞાન સુધી પહોંચે અને મોકલી શકે. એટલે ઉત્કૃષ્ટ ભૂમિકાએ જવા માટે ઝાડ વાવ્યા પછી, છોડ થયા પછી એ વધે નહીં તો સુકાય. આ રસ્તામાં છોડ ઉગાડવા માટે તાર બાંધે છે ને, એમાં સુકાઈ ગયેલા કેટલા હોય છે અને મોટા થયેલા કેટલા હોય છે, અને મોટા થયેલા પણ હદકર આચર આટલા થઈને સુકાઈ જાય છે, એની પાછળ કારણ કોણ? કોણ કારણ? ધર્મ ઘરમાં ધર્મી વચ્ચે રહ્યા હોય તો મોટા માણસો પણ સામાયિક ન કરતા હોય, પ્રતિક્રમણ ન કરતા હોય તો મા બાપ પણ ટકોર કરે, ઘરના માણસો પણ ટકોર કરે, છોકરાઓ પણ ટકોર કરે કે અમને તમે સામાયિક કરવાનું કહો, પ્રતિક્રમણ કરવાનું મૂકો, પૂજા કરવાનું કહો, તમે તો કરતા નથી કે નહીં છોકરાઓ? પણ ક્યારે કે છોકરાઓ ઘરમાં રહ્યા હોય, મા બાપ ઘરમાં રહેતા હોય અને છોકરાઓ જાણે કે મા બાપ ધર્મ કરતા નથી, મોડાવું છે તો કે ન કે? એટલે ધર્મની વૃદ્ધિ ધર્મી આત્માઓ વચ્ચે થાય છે અને ધીરે ધીરે આગળ વધે છે. યશનો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.